સુરત થી આવી રહ્યા છે કે જ્યાં BRTS બસ ની અડફેટે યુવક નું મોત થયું છે અને યુવક નું મોત થતા લોકો એ હોબાળો મચાવ્યો છે BRTS ની બે બસ માં તોડફોડ કરવામાં આવી સુરત થી આ સમાચાર કે જ્યાં BRTS ની બસ ને અડફેટે એક યુવક નું મૃત્યુ થયું છે અને આ સમગ્ર દુર્ઘટના માં જ્યાં યુવક નું મૃત્યુ થયું અને ત્યાર બાદ મામલો વધારે વણસ્યો અને ત્યાં હોબાળો પણ થયો છે BRTS ના કાચ પણ તોડી દેવામાં આવ્યા વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા દેવેન ચિતે દેવેન BRTS બસના કાચ તોડવામાં આવ્યા હોબાળો કરવામાં આવ્યો છે કારણ કે BRTS ની અડફેટે યુવકનું મૃત્યુ થયું છે સમગ્ર ઘટના પર પ્રકાશ પાડશો જગદીશ સતત સુરત શહેરની અંદર BRTS બસ જે છે તે લોકોને અડફેટે લઈ રહી છે અને તેના કારણે જે અકસ્માતના કિસ્સાઓ જે છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે અત્યારે આ જે દ્રશ્યો છે તે APMC માર્કેટની સામે છે અને APMC માર્કેટની સામે જે BRTS બસ જે છે તે BRTS બસ દ્વારા એક યુવકને અડફેટે લીધો હતો અને તેના કારણે લોકોની અંદર રોષ જોવા મળ્યો હતો અને આજે આખી બસ છે તે બસને તોડફોડ કરવામાં આવી હતી લોકો દ્વારા બે બસો જે છે BRTS તે બંને બસોને તોડફોડ કરીને પોતાનો રોષ જે છે તે ઠાલવ્યો છે કારણ કે જગદીશ સતત જે BRTS બસના જે ડ્રાઈવરો છે જે રીતે બેદરકારી રીતે હંકારે છે તેના કારણે લોકોના મોત જે છે તે સતત વધી રહ્યા છે અને અહીંયા લોકોનો હોબાળો જે છે તે પણ જોવા મળી રહ્યો છે APMC માર્કેટની આગળ લોકોનું અત્યારે ટોળું પણ એકત્રિત થયું છે અને જે પોલીસ અધિકારીઓ જે છે તે પોલીસ અધિકારીઓ પણ અહીં આવી ગયા છે મૃતદેહ પણ અત્યારે અહીં છે અને તેને અત્યારે 108 દ્વારા પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની જે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે સ્વાભાવિક છે કે લોકોનો ઉશ્કેરાટ જે છે તે જોવા મળે કારણ કે જે BRTS રૂટ છે BRTS રૂટ ઉપર લોકો જે છે તે સતત ભોગ બની રહ્યા છે અને તેના કારણે લોકોની અંદર પણ રોષ જે છે તે જોવા મળતો છે સુરત શહેરની અંદર સતત BRTS દ્વારા જે રીતે વાહન હંકારવામાં આવે છે તેના કારણે આજે મુશ્કેલી જે છે તે વધી રહી છે અને એને કારણે લોકોમાં જે રોષ છે લોકો ખૂબ જ મોટી સંખ્યામાં અહીં એકત્રિત થઈ ગયા છે અને જે ઘટના બની છે તે ઘટનાના અહીં કેટલાક લોકો દ્વારા પણ તોડફોડ કરવામાં આવે છે ક્યાં વાત આવી યહાં પે દેખા આપ લોગો મે બોલો બોલલા ભાઈ જો કહાં ગયા ક્યાં હુઆ થા ભાઈ सर ऐसा यहाँ पर क्या हुआ हम वहाँ पर बैठ के चाय पी रहे थे देखे एक बंदे को एक लड़के ने ये इधर से रोड ये पार करके रोड क्रॉस कर रहा था और अपनी BRTS के जो बस जो है ना वो फुल स्पीड से आई और उसको स्पीड में आई कम से कम उसको 20 फीट आगे तक खींच के चले गई फिर उसके बाद उसकी डेट पर जगह पर डेट हो गया सर और देखिए बस अभी भी देख लीजिए सर 20 फीट से ऊपर आगे बस आ गया है सर ठीक सर अब इसके अलावा एक ही बात बोलना चाहिए बच्चे को इंसाफ मिलना चाहिए बस कंडक्टर खुद भी कहता है कि 120 की स्पीड में गाड़ी थी आदमी की कोई गलती नहीं है ड्राइवर की गलती है हमको इंसाफ चाहिए और कुछ नहीं बोल रहा है कंडक्टर खुद गवाही दिया बोलता है कि जो अब गाड़ी कंट्रोल में नहीं थी पब्लिक गाड़ी एकदम स्पीड में थी उसकी कोई गलती आदमी की कोई गलती नहीं गलती है सिर्फ ड्राइवर की है ड्राइवर खींचते हुए 20 फुट आगे ले गया लोगों ने चिल्लाया आवाज भी की तो भी नहीं रुका वो और कूद के भाग गया है नहीं ले सकते हैं लेकिन पब्लिक बहुत सारी है वो कितनी भी वो भागने के चक्कर में अगर आगे से पब्लिक नहीं गिरती तो ये आगे बस वाला ऐसा और उसके बाद क्या करके बोलिए का वो ड्राइवर और लोग को पकड़ा या फिर भाग पकड़े गए थे कंडक्टर ने खुद ही अपने सहमत से बोला कि 120 की स्पीड थी गाड़ी और हालांकि उसको रोका जा रहा था उसने रोका नहीं गाड़ी उसके घर का कोई गुलशेर अहमद गुलशेर अच्छा क्या करता था काम गंगाधरम रहता रिलेशन के हिसाब से वो सब्जी का कुछ ऐसा काम है नॉर्मल साग भाजी का काम उसका है APMC માર્કેટ માં જે છૂટક વેપારી ને મજૂરી કરતો જે યુવક હતો તે યુવક ને નું મોત જે છે તે થયું છે અને તેના કારણે સ્વાભાવિક છે કે લોકોની અંદર ઉશ્કેરાટ પણ જોવા મળે છે અને તેના કારણે મહત્વની બાબત એ છે કે જે ડ્રાઈવર હતો એ ડ્રાઈવરે લોકોના કહેવા પ્રમાણે ખુદ એવું કબૂલ્યું છે કે ખૂબ જ પૂરપાટ ઝડપી હતી બસ અને તેના કારણે જે ડ્રાઈવર છે તે બસ
बस ऊपर कंट्रोल न तो करी शक्यो अने तेना कारणे अकस्मात थयो होवानी जे वात छे ते सामे आवी रही छे। महानगरपालिका द्वारा तमाम बीआरटीएस बस ना जे ड्राइवरो छे तेना ऊपर लगाम लगाववानी जरूर छे, कारण के बीआरटीएस रूट ऊपर नो जे मृत्युआंक जे छे ते सतत वधी रह्यो छे अने ते राहदारीओ माटे अने बस मां मुसाफरी करता लोको माटे पण। बिल्कुल દેવેન, આભાર તમામ માહિતીને પૂરી પરિસ્થિતિનો ચિતાર આપવા બદલ। તો મજૂરી કામ છૂટક કામ કરતો આ યુવકનું મૃત્યુ થયું છે બીઆરટીએસની અડફેટે। ખુદ કંડક્ટર કહી રહ્યા છે કે ડ્રાઈવરે ફૂલ સ્પીડમાં બીઆરટીએસ હંકારી હતી।